જમીન અને આવાસ અધિકાર મંચ દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવીને ગરીબ વસ્તીમાં રહેતા લોકોને માલિકીનો જમીન પટ્ટો આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા પત્રમાં જણાવાયા મુજબ ભારતની 31.8% જેટલી શહેરી વસ્તી ગરીબ વસ્તીઓ કે જેને સ્લમ વિસ્તારના નામે ઓળખવામાં આવે છે તેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાઉસિંગ ફોર ઓલ પ્લાન ઓફ એક્શન અનુસાર ભુજમાં 13,978 પરિવારો 77 સ્લમ વિસ્તારમાં રહે છે. ત્યારે જો પ્રત્યેક પરિવારનો 65 વર્ગ જમીન આપવામાં આવે તો 60 હેક્ટર જમીન ખાલી થશે અને વર્તમાન પ્લોટ્સને ફરી ગોઠવણ કરવાથી પ્રાપ્ત થશે. ત્યારે જો સરકાર નાના અને મધ્યમ શહેરોમાં ગરીબ વસ્તીઓમાં રહેતા લોકોને જમીન પટ્ટો આપવા માટે કાયદો નીતિ બનાવવામાં આવે જેથી દરેક લોકો માટે આવાસની સંકલ્પના સાકાર કરી શકાય. મારું નામ ચૌહાણ મીનાક્ષી છે અને હું સખી સંઘની સંગઠન સાથે કામ કરી રહી છું. અમે મેજોરિટી સ્લમ વિસ્તારમાં કામ કરી રહ્યા છીએ. અત્યારે 74 સ્લમમાં અમે અમારી બહેનો સાથે કામ કરી રહ્યા છીએ અને તેનો મૂળભૂત એક અધિકાર જે છે જમીન આવાસનો જે છે દરેક ભારતીય નાગરિકને એક હક છે કે એને કે જમીન મળે અને એના ઉપર એક એને સારું ઘર મળે જેનાથી એનું રક્ષણ થઈ શકે. તો એના માટે અમે જમીન માલિકીના મુદ્દા લઈને 15 એવા સ્લમ વિસ્તાર છે એને લઈને એક આખું સંગઠન બનાવ્યું છે અને એ સંગઠનના માધ્યમથી જેમ નાગપુરમાં અને ઓડિશામાં જમીન માલિકીનો મુદ્દો પર કામ થયું છે ને એને પટ્ટાનો હક મળેલો છે અને એના ઉપર એને મકાન બનાવેલા છે ને પોતાનું એક સ્વતંત્ર પોતાની માલિકીના હકનું મકાનમાં એ સારી રીતે રહી શકે છે એ હક એને સરકારે આપેલો છે. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં પણ અહીંયા અમે ભુજમાં જે વસ્તુ કરી રહ્યા છીએ કામ એ રીતે કે સરકાર પણ આ વસ્તુને ધ્યાનમાં લે અને જેટલા પણ સ્લમ વિસ્તારમાં લોકો રહે છે એને માલિકીના પટ્ટો મળે અને એને સારું સુરક્ષિત ઘર મળી છે એના માટે અમારી આ કાર્યવાહી છે ને એની ચળવળ ચાલુ કરેલ છે.